મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે. દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું દરિયા વચ્ચે મોટું ઓપરેશન. 200 કરોડની કિંમતનું કુલ 40 કિલો ડ્રગ્સ પકડાયું છે. પાકિસ્તાની ફિશિંગ બોટ અલ તયાસામાં લવાઈ રહ્યું હતું આ ડ્રગ્સ. ડ્રગ્સની સાથે 6 પાકિસ્તાનીઓ ઝડપાયા છે અને આ ડ્રગ્સ પંજાબ મોકલવાનું હતું તેવી પણ વિગતો બહાર આવી રહી છે. આ મોટા બ્રેકિંગ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો. દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું દરિયા વચ્ચે આ મોટું ઓપરેશન. 200 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ પકડાયું છે. પાકિસ્તાની ફિશિંગ બોટ અલ તયાસામાં આ ડ્રગ્સ લવાઈ રહ્યું હતું. જનક દવે ફોન લાઈન ઉપર અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયા છે. જનક, જે પ્રકારની આ મહત્વની વિગત આવી રહી છે, 200 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે, શું છે સમગ્ર માહિતી? ગુજરાત એટીએસ અને ગુજરાત ની બાકી એજન્સીઓ સાથે ભારતીય કોસ્ટગાર્ડ નું આ ઓપરેશન છે અને ખાસ કરીને ગુજરાત એટીએસ પાસે એક સ્પેસિફિક ઇનપુટ હતું કે એક મોટા પ્રમાણમાં ડ્રગ્સ છે એ સમુદ્ર રાસ્તે ગુજરાત થઈને પંજાબ મોકલવામાં આવી રહ્યું છે. એની સ્પેસિફિક માહિતી આવતાની સાથે આ માહિતી કોસ્ટગાર્ડ સાથે શેર કરવામાં આવી અને ત્યાર પછી જખૌથી 60 કિલોમીટર દૂર એટલે લગભગ 33 નોટિકલ માઇલ દૂર એ સસ્પેક્ટ બોટ, જેના અક્ષાંશ રેખાંશ સ્પેસિફિક ઇનપુટ જે હતા એ આધારે સસ્પેક્ટ બોટને આંતરવામાં આવી અને એ બોટની જ્યારે તલાશી લેવામાં આવી તો એ બોટની અંદરથી લગભગ 40 કિલો જેટલું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. હાઈ વેલ્યુ ડ્રગ્સ છે અને લગભગ એની બજાર કિંમત 200 કરોડની આસપાસ થાય છે. આ અલ તયાસા બોટ છે, પાકિસ્તાની બોટ છે, જેની અંદર 6 પાકિસ્તાની હતા અને એ અહીં ગુજરાતની અંદર જે કેરિયર છે એમને ડિલિવર કરવાના હતા અને પછી એ ડ્રગ અહીંથી પંજાબ જવાનું હતું એ પ્રકારની માહિતી હતી. એ સચોટ માહિતીના આધારે જ ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. 6 જે પાકિસ્તાનીઓ છે એ સાથે જે અલ તયાસા બોટ છે એને અત્યારે મિત સમુદર જે વચ્ચે સમુદ્રની વચ્ચેથી અત્યારે જખૌ લાવવામાં આવી રહ્યા છે અને ત્યાર પછી એમની વધુ પૂછપરછ અંગે થશે કે જે કેરિયર્સ હતા એ કોણ હતા અને આગળની લાઈન કઈ હતી જે પંજાબ સુધી આ ડ્રગ્સને પહોંચાડવાની હતી. બિલકુલ જનક, જે 6 પાકિસ્તાનીઓ આ ડ્રગ્સ સાથે ઝડપાયા છે, હાલ તેઓ વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી અને કેવા પ્રકારની પૂછપરછ અત્યારે ચાલી રહી છે અને સાથે જે રીતનું ડ્રગ્સ આ રીતે લાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં, આગળ વધુ આવી ગતિવિધિઓ ન થાય એના માટે કોસ્ટગાર્ડ જવાનો દ્વારા કેવા પ્રકારની વોચ ગોઠવવામાં આવી છે? જેમ આપ જાણો છો કે છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત એટીએસ સતર્ક રહી છે અને એના કારણે જ લગભગ 7000 કરોડની આસપાસનું ડ્રગ આ વર્ષની અંદર જ પકડવામાં આવ્યું છે. આ સતર્કતાના કારણે જ એના પહેલા પણ આપણે જોયું કે પાકિસ્તાની માફિયાઓ જે ડ્રગ્સ માફિયાઓ છે એમના દ્વારા જે કન્વર્સેશન જે સામે આવ્યું હતું ઓડિયો ટેપ એની અંદર પણ કહ્યું હતું કે ગુજરાતી ડ્રગ્સ ઘુસાડવું બહુ મુશ્કેલ થઈ ચૂક્યું છે કે નામુમકિન થઈ ચૂક્યું છે, છતાં પણ એક પ્રયાસ એનો કરવામાં આવ્યો હતો અને એ પ્રયાસને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે ગુજરાત એટીએસ દ્વારા. અને ગુજરાત એટીએસ એ ભારતીય કોસ્ટગાર્ડની એટલા માટે પણ મદદ લઈ કારણ કે જે જ્યુરિસ્ડિક્શન છે એ સમુદ્રનું હતું અને કોસ્ટગાર્ડના અંદરની અંદર આવતું હતું અને એટલા માટે થઈને બોટનું સ્પેસિફિક ઇનપુટ અને અક્ષાંશ રેખાંશ સાથેની જે માહિતી જ્યારે ગુજરાત એટીએસને હતી તો ત્યાર પછી ઓપરેશન પાર પાડવામાં આવ્યું. અત્યારે જેમ આપને મેં કહ્યું એ પ્રમાણે આરોપીઓને અને બોટને અત્યારે જખૌ લાવવામાં આવી રહ્યા છે અને એ કેરિયર તરીકે હતા કે એમને કોણે મોકલ્યું હતું કરાચીની અંદરથી બોટ આ રજિસ્ટર્ડ છે તો એ બોટની અંદર ડ્રગ્સ કોણે પહોંચાડ્યું હતું, એ ડ્રગ્સ માફિયાઓ પાકિસ્તાનની અંદરના કોણ વ્યક્તિઓ છે, ઉપરાંત અહીંથી જે પંજાબ જવાનું છે ડ્રગ્સ એ પંજાબની અંદર એના ડિલિવર કોને કરવામાં આવ્યું હતું, આ તમામ પ્રકારની માહિતી આ આરોપીઓ પાસેથી લેવામાં આવશે અને ત્યાર પછી એમના ઉપર ભારતીય જે કાયદા છે એ પ્રમાણે એમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્યારે એમને જખૌ લાવવામાં આવી રહ્યા છે અને ત્યાર પછી જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં બાકી એજન્સીઓ સાથે મળીને પછી આની પૂછપરછ કરવામાં આવશે. બિલકુલ જનક, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારો